નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 27 સપ્ટેમ્બર 2024. અત્યારના સવારના 6:30 વાગ્યાના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આવનારા 37 કલાક માટે આગાહી કરવામાં આવી છે. આજે તેમજ આવતીકાલે હજુ પણ ગુજરાતની અંદર પડશે ભારેથી અતિભારે વરસાદ. તો જોઈએ સંપૂર્ણ અપડેટ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ કરીને ખેડૂત મિત્રો, આજે રાત્રે પણ ગુજરાતની અંદર આ જે બધા વિસ્તારો છે તેમાં ભયંકર વરસાદની શક્યતા હતી અને ખાસ કરીને મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી પણ 24 કલાકમાં થઈ ચૂકી છે. ગુજરાતના 180 કરતાં પણ વધુ તાલુકાની અંદર ગઈકાલે વરસાદ નોંધાયો છે, જે રાત્રિ સુધીની અપડેટ છે. જેમાં ખાસ કરીને સૌથી વધારે વરસાદ પડ્યો હોય તો ભાવનગર જિલ્લાના ઘોઘા અને ભાવનગર તાલુકાની અંદર તેમજ તળાજા, પાલીતાણા, મહુવા, વલભીપુર આ જે બધા વિસ્તારો છે તેમાં 5 ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદ ભાવનગર અને ઘોઘાની અંદર નોંધાયો છે. તો જોઈએ અત્યારની લેટેસ્ટ. અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે હાલ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાણવડ હોય, પોરબંદર હોય, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, તળાજા, મહુવા, અલંગ, અમરેલી સાઈડના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને જોઈએ આપણે તો કેશોદ, માંગરોળ, વેરાવળ, તુલસીશામ, વિસાવદર, ધારી, બગસરા, જૂનાગઢ, સાવરકુંડલા, રાજુલા, મહુવા સાઈડના વિસ્તારો તેમજ ઉના, કોડીનાર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે. તો સાવરકુંડલા, ધારી, વિસાવદર, મહુવા, તળાજા, પાલીતાણા, સિહોર, ભાવનગર, ગારિયાધાર, વલભીપુર, બાબરા તેમજ ગઢડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ બરવાળા, ધંધુકા, રાણપુર, બોટાદ, ગઢડા, બાબરા, જસદણ, ગોંડલ, શાપર, વેરાવળ અને રાજકોટ સાઈડના જે વિસ્તારો છે તેમજ ધ્રોલ, સાવડી, મોરબી, વાંકાનેર, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, નળ સરોવર, લીંબડી અને આજુબાજુના જે વિસ્તારો છે તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાના પણ વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે. તો ખાસ કરીને જોઈએ દક્ષિણ ગુજરાતમાં જંબુસર, કરજણ, ડભોઈ, શિનોર આજુબાજુના વિસ્તારો, રાજપીપળા, નર્મદા તેમજ દહેજ, ભરૂચ, કોસંબા, વંકલ, ડીડિયાપાડા, ઉંબરપાડા, ખાપર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત, બારડોલી, તાપી, વાંસદા ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો નળ સરોવર, ધોળકા, મહેમદાવાદ, અમદાવાદ, કપડવંજ, મહુધા, ડાકોર, આણંદ તેમજ વડોદરા અને છોટાઉદેપુર, ગાંધીનગર, કપડવંજ, બાયડ, માલપુર, લુણાવાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થશે. તો હવે આપણે જોઈએ કે સિસ્ટમ અત્યારે હાલ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની નજીક અત્યારે સક્રિય છે, જેના કારણે આ જે તમામ વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે. હવે આપણે જોઈએ તો ખાસ કરીને બપોરની અપડેટ જોઈએ. 1 વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમ વધુ આક્રમક બનશે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને કવર કરી શકે, જેમાં ખાસ કરીને સૌથી વધારે ભાવનગર, સિહોર, વલભીપુર, ગઢડા, બાબરા, પાલીતાણા, ઘોઘા, તળાજા આજુબાજુના વિસ્તારો, અમરેલી, સાવરકુંડલા, મહુવા, જેસર બગદાણા, ગારિયાધાર, રાજુલા સાઈડના જે વિસ્તારો છે, વિસાવદર, ધારી, તુલસીશામ, ઉના અને કોડીનાર આજુબાજુના વિસ્તારો તેમજ કેશોદ, માંગરોળ, જૂનાગઢ, બગસરા, અમરેલી, વિસાવદર તેમજ કુતિયાણા સાઈડના વિસ્તારો, પોરબંદર, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જસદણ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે. કાલાવાડ, રાજકોટ, ચોટીલા, વાંકાનેર, થાન, રાણપુર, ધંધુકા આજુબાજુના વિસ્તારો, મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, લીંબડી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે. તો ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર, થરાદ, પાલનપુર, આબુરોડ, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, અંબાજી સાઈડના વિસ્તારો, મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, લુણાવાડા, પંચમહાલ, દાહોદ તેમજ છોટાઉદેપુર, ખંભાત, નડિયાદ, ધોળકા, વડોદરા આ જે બધા વિસ્તારો છે તેમજ અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે મોટાભાગના વિસ્તારો છે તેમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ખાસ કરીને
દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સૌથી વધારે આગાહી કરવામાં આવેલી છે. તો સાંજની અપડેટ જોઈએ, 5 થી 7ના સમયગાળા દરમિયાન કચ્છની અંદર નિરોણા, ભુજ, માનફારા, ભસાવ, રાપર, આડેસર સાઈડના વિસ્તારો તેમજ ગાંધીધામ સાઈડના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. ભાણવડ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે જૂનાગઢથી વેરાવળ, ઉના, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, ઘોઘા, અમરેલી, સાવરકુંડલા, ધારી, વિસાવદર, ગારિયાધાર, બોટાદ સુધીના વિસ્તારો. તો દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા અને ભરૂચ આજુબાજુના વિસ્તારોમાં ભયંકર વરસાદ પડશે. સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લા આજુબાજુના દમણ, દાદરા, નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના. અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, ધોળકા, દાહોદ તેમજ છોટાઉદેપુર, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, હિંમતનગર, ડુંગરપુર, થરાદ, ધાનેરા, આબુ રોડ આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. તો આજનો દિવસ ભયંકર દિવસ ગણી શકાય, ગુજરાત ઉપર આફત આવી બની શકે. આજે રાત્રે એટલે કે 27 તારીખની રાત્રિએ ખાસ કરીને 10 વાગ્યાની અપડેટ જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકામાં થોડો મધ્યમ વરસાદ, જામનગર, પોરબંદર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત તેમજ તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે આ વિસ્તારો છે તેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તો બનાસકાંઠા આજુબાજુના જે વિસ્તારો છે, મહેસાણા છે, પાટણ છે, આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. તો રાત્રિના સમયગાળા દરમિયાન 2 વાગ્યા પછી ઉત્તર ગુજરાતમાં રાધનપુર હોય, રોડા હોય, દિયોદર, ભાટસળ, પાલનપુર હોય, પાટણ, હારી, સાણસમા, વડનગર, સિદ્ધપુર, ઈડર, ખેડબ્રહ્મા એટલે કે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો જેમાં દસાડા હોય, કડી હોય, મહેસાણા, મોઢેરા, હિંમતનગર, માંડલી, પ્રાંતિજ આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના પણ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. 28 તારીખે આવતીકાલની અપડેટ જોઈએ વહેલી સવારે 7 વાગ્યાના સમયગાળા દરમિયાન, તો જેમાં પણ ખાસ કરીને પોરબંદર સાઈડના તમામ વિસ્તારો, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવાથી મધ્યમ તો મધ્યમથી ભારે વરસાદ રહેશે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ધોળકા, નડિયાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, વડોદરા, ખંભાત, ખેડા, આણંદ, છોટાઉદેપુરમાં સૌથી વધારે વરસાદની શક્યતા. તો ખાસ કરીને ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે આ વિસ્તારો તેમાં સૌથી ભયંકર શક્યતાઓ રહેશે. તો ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે 28 તારીખે. બપોરની વાત કરીએ તો બપોરના સમયે વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, અમોદ આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં મધ્યમ વરસાદ રહેશે. તો ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે, ઘોઘા છે, બોટાદ, ચિહોર તેમજ પાલીતાણા, ગારિયાધાર, જસદણ, જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, ચોટીલા આ તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદ રહેશે. તો મધ્ય ગુજરાતના જે તમામ વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. આવતીકાલે સાંજના સમયની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ આપણને આ જે બધા વિસ્તારો છે તેમાં જોવા મળશે. સૌરાષ્ટ્રના આ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે. આવતીકાલે રાત્રે પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે. 29 તારીખે 11 વાગ્યાની સવારની અપડેટ જોઈએ તો ભરૂચ, રાજપીપળા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ તેમજ જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા. તો બપોર પછીના સમયગાળા દરમિયાન જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર બગદાણા સહિતના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદથી કપડવંશ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે. 30 તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ
જે જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના. પહેલી બીજી તારીખથી વરસાદમાંથી રાહત મળશે અને વરાપનો માહોલ જોવા મળશે. ફરી વખત સિસ્ટમ ખાસ કરીને અરબી સમુદ્રમાંથી બની શકે અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 5 ઓક્ટોબરથી વરસાદની શક્યતા 10 ઓક્ટોબર સુધી આપણને જોવા મળશે. જે સિસ્ટમ આપણને આગામી સમયમાં સંપૂર્ણ અપડેટ આપશે. અરબી સમુદ્રની અંદર અહીં સિસ્ટમ બનવાની છે, લો પ્રેશર સિસ્ટમ, અને ગુજરાત સુધી પહોંચવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. હવે આપણે જોઈએ હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અને પવનની. હવે આજની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 40-42 અને કોઈ કોઈ ભાગોમાં તેના કરતાં પણ વધારે, એટલે કે 45-50 સુધીના ઝોંટાના પવનો ફૂંકાઈ શકે અને ભારે પવન સાથે વરસાદની સંભાવના રહેલી છે. હવે આપણે જોઈએ હવામાન વિભાગની લેટેસ્ટ. હવે આપણે જોઈએ કે હવામાન વિભાગ દ્વારા ગઈ સાંજે એટલે કે રાત્રિના સમયગાળા દરમિયાન 26/9/2024 અને રાત્રિના 8-9 વાગ્યાના સમયગાળામાં એક અપડેટ આપી છે, જેમાં ભાવનગરને રેડ એલર્ટમાં જાહેર કરી દીધું. વલસાડ તેમજ દાદરા દમણ નગર હવેલી રેડ એલર્ટ, અમરેલી ગીર સોમનાથ ઓરેન્જ, સુરત તાપી ડાંગ અને નવસારી ઓરેન્જ એલર્ટમાં છે. જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ જે યલો એલર્ટમાં આપેલા છે. તો આ રીતે ફરી વખત રેડ એલર્ટ જેવી સ્થિતિ રાત્રે હતી સમગ્ર સૌરાષ્ટ્રમાં, પરંતુ ખાસ ભાવનગર માટે હતી. તો આવતીકાલે એટલે કે 27 તારીખ માટેની અપડેટ જોઈએ તો ખાસ કરીને 27 તારીખ માટેની અપડેટ એટલે કે આજની જે અપડેટ છે તેમાં ભાવનગરને ઓરેન્જ એલર્ટ આપી દીધું છે, જ્યારે છોટાઉદેપુર નર્મદા વલસાડ ઓરેન્જ એલર્ટ, અમરેલી ગીર સોમનાથ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ સુરત તાપી ડાંગ નવસારી જેમાં યલો એલર્ટ છે, વલસાડ દાદરા દમણ નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ. તો ખાસ કરીને જોઈએ 29 તારીખ સુધીની અપડેટ, જેમાં ભાવનગર સુરત નવસારી વલસાડ યલો એલર્ટ, બાકીના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલ નથી. તો આ રીતે હવામાન વિભાગ દ્વારા પણ ચેતવણી આપી દેવામાં આવી છે. આગામી 37 કલાક સુધી ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં ખાસ ભાવનગર અમરેલી ગીર સોમનાથ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ખાસ સાવધાન રહે, એલર્ટ રહે અને માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના આપી દીધી છે. ખેડૂત મિત્રો, ફરી વખત મળીએ છીએ નવી અપડેટમાં. ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત.